નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાણીંગા અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે ખાસ અપડેટ આપવા આવ્યા છીએ દિવાળીના તહેવાર પર વાતાવરણ કેવું રહેશે તેની, અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. આપણે જે વાત કરી હતી ગયા વિડીયોમાં કે 15 તારીખ આસપાસ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તો તે જે આપણે જેની જરૂર હતી એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શિયાળાની સારી એવી શરૂઆત થવા માટે, તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે 14 તારીખથી 17 તારીખ વચ્ચે આવી રહ્યું છે. તો તેની આજે અપડેટ આપવાના છીએ આપણે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર શું અસર થઈ શકે તેની અપડેટ ખાસ. તો મિત્રો, આ વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તેઓ નીચે લાલ કલરમાં લખેલું હોય સબસ્ક્રાઇબ, તો ત્યાં ક્લિક કરીને અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આપણે આ ચેનલમાં આપીએ છીએ વાતાવરણની સચોટ માહિતી, સચોટ આગાહી, કોઈ અતિશયોક્તિ કે કોઈ ઊંચી ખોટી વાત કર્યા વગરની સત્યની નજીકની આગાહી આપણે આ ચેનલમાં આપીએ છીએ. તો આજની વાત શરૂ કરીએ તે પહેલાં તમામ મિત્રોને દિવાળીના તહેવારની એડવાન્સમાં અગાઉથી ખૂબ ખૂબ શુભકામનાઓ તમામ મિત્રોને. અને આજની વાત શરૂ કરીએ તો જે ડિસ્ટર્બન્સ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું હતું 15 તારીખ આસપાસ તે આવી રહ્યું છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મોટે ભાગે ઉત્તર ભારત તરફ થવાની છે. ઉત્તર ભારત અને 14 તારીખથી 15 તારીખ અને 16 તારીખ સુધી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેવાનું છે. અને આની અસરથી ઉત્તર ભારતમાં ઘણા વિસ્તારોમાં, કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ આ ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. અને બીજી એની અસર થશે મધ્ય ભારત તરફ. મધ્ય ભારતના મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ તેની સારી એવી અસર થઈ શકે છે. તો ગુજરાત પર શું અસર થશે? તો અત્યારે આપણે ગુજરાત પર સાવ અસર નહીં થાય તેવું કહીને નકારી શકીએ તેમ નથી, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર પણ થોડી ઘણી થઈ શકે છે. તો શું અસર થશે તે આપણે જાણી લઈએ. તેની પહેલાં આપણે વાત કરી લઈએ તાપમાનની. તો હાલમાં જે તાપમાનનો પારો છે એ આપણે ગયા વખતે વાત કરેલી હતી તે મુજબ જ 15 થી 18 સેલ્સિયસ વચ્ચે, અને કોસ્ટલ વિસ્તારોમાં 19-20-21 સેલ્સિયસ વચ્ચે ગુજરાતમાં ચાલી રહ્યો છે મિનિમમ તાપમાનનો. અને મહત્તમ તાપમાન હાલમાં ચાલી રહ્યું છે 32 થી 35 સેલ્સિયસની વચ્ચે. અને આગળ જોઈએ તો આવતા 2 દિવસ આ રીતે જ રહેવાનું છે. 13 અને 14 તારીખે તાપમાનનો પારો, મિનિમમ તાપમાન આજે છે 15 થી 18 સેલ્સિયસ તે રહેશે, અને મહત્તમ તાપમાન 32 થી 34 સેલ્સિયસ સુધી રહેશે. પણ પછી 15 અને 16 એટલે કે દિવાળીના તહેવાર ઉપર બરાબર મિનિમમ તાપમાન અને મહત્તમ તાપમાન બંનેમાં થોડો વધારો થઈ શકે છે. તો હાલમાં જે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ગુલાબી ઠંડીનો, તેમાં થોડો ઘટાડો થઈ શકે છે ઠંડીમાં, અને તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે 15 તારીખ 14 15 16 તારીખ આસપાસ. એટલે મિનિમમ તાપમાન થઈ શકે છે 16-17 થી 20 ડિગ્રી સેલ્સિયસ સુધી, અને મહત્તમ તાપમાન જઈ શકે છે 35 સેલ્સિયસ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં. ઉત્તર ગુજરાત અને કચ્છમાં આનાથી 1-2 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહેશે બાકીના વિસ્તારો કરતાં. તો આ હતી તાપમાનની વાત. અને હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપણે પહેલાં વાત કરતા હતા તેની પર પાછા આવી જઈએ. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 14 તારીખથી 15 તારીખમાં ગુજરાત પર પણ થોડી ઘણી અસર થઈ શકે છે. કેવી અસર થઈ શકે? તો જે દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો છે, અને મધ્ય અને પૂર્વ ગુજરાતના જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે તે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થઈ શકે છે 14 તારીખ રાતથી 15 તારીખ અને 16 તારીખની સવાર સુધી. અને અમુક વિસ્તારોમાં ઝાપટાં પણ પડી શકે છે, જેનું મુખ્યત્વે પ્રમાણ રહી શકે છે દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો. અને કોઈ કોઈ એકાદ જગ્યાએ થોડી શક્યતા એવી ગણી શકાય કે પૂર્વ સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં પણ હળવા ઝાપટાં પડી શકે. તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર પણ થોડી ઘણી અસર થશે. વાદળો ઘણી જગ્યાએ છવાઈ શકે છે આ 2 દિવસમાં, અને હળવા ઝાપટાં કે છાંટાછૂટી કોઈ કોઈ જગ્યાએ થઈ શકે છે. પણ બહુ ડરવા જેવું નથી, કોઈ મોટું માવઠું આ નથી, અને કદાચ એવું બને કે આ ઝાપટાં ન પણ પડે. જે મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે તેમાં ખાસ આવી શક્યતા હાલ લાગી રહી છે. તો મિત્રો, આ હતી આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેની વાત. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે 17 તારીખ પછી, ત્યારબાદ ધીમે ધીમે ગુજરાતમાં તાપમાનનો પારો નીચો આવતો જશે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઘણો સારી હિમવર્ષા થઈ શકે છે ઉત્તર ભારતમાં.
तो तेने लीधे શિયાળાની શરૂઆત સારી એવી થઈ શકે છે અને ઠંડીનું પ્રમાણ વધી શકે છે 17-18-19 તારીખથી। તો આ હતી આજની વાત। જો આગળ કોઈ નવી અપડેટ હશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને કે કોઈ વધારે વરસાદ કે ઝાપટા પડવાની શક્યતા હશે તો ફરીથી બે દિવસમાં અપડેટ હું લઈને આવીશ। ત્યાં સુધી રજા લઉં છું, ફરીથી આવશું નવી અપડેટ સાથે શિયાળાની ઠંડીની। અને આગળ કોઈ વાવાઝોડું બનવાનું હશે, હાલમાં હજી કોઈ દેખાતું નથી, પણ જો વાવાઝોડું બનવાનું હશે તો તેની અપડેટ લઈને આપણે આવશું। તો ત્યાં સુધી રજા લઉં છું। મિત્રો, चेनल सब्सक्राइब कर लीजिए, हज सुधी ना करेली हुई तो वीडियो ने लाइक करवानो, तमारा तमाम मित्रों ग्रुप में शेर करवानो भूलशो नहीं। आभार।